ઉપલેટાના એક એવા વ્યક્તિ કે જેને કોરોના એવી રીતે માત આપી છે કે સૌ કોઈએ એમની પ્રેરણા લેવી જોઈએ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંતરા ગામમાં રહેતા એક વ્યક્તિ હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીને કેવી રીતે માત આપી જે વાત સાંભળીને સૌ કોઈએ તેમની પ્રેરણા લેવી જોઈએ એવી ઘટના સામે આવી છે। આ છે ઉપલેટા તાલુકાના સેવંતરા ગામના નારણભાઈ બારૈયા કે જેઓ થોડા દિવસ પહેલાં આવ્યા હતા કોરોના વાયરાની ઝપેટમાં, ત્યારે તેમની હાલત ખૂબ જ નાજુક થઈ ગઈ હતી અને ડૉક્ટરોએ પણ રજા આપી દીધી હતી। સારવાર દરમિયાન પોતાની માનસિક સ્થિતિને કાબૂમાં રાખી હિંમત દાખવી અને આ દર્દીએ સારવાર ઘરે લેવાનું નક્કી કરી અને હિંમત, સાવચેતી અને સતર્કતા રાખવી અતિ નાજુક સ્થિતિમાંથી પણ સંપૂર્ણ સ્થિતિ તરફ જાતે પહોંચી ગયા છે। આ દર્દીનું કહેવું છે કે હોસ્પિટલની અંદર તેમને સારવાર લેવાને બદલે ઘરે જે થાય અને જેવું કુદરતે ધાર્યું હશે તેવું થશે એમ સમજીને ઘરે આવી ઘરે સારવાર ચાલુ કરી પરિવાર અને પોતે હિંમત દાખવી મન મક્કમ કરી અને આજે ગંભીર અને નાજુક પરિસ્થિતિમાંથી કોરોનાને માત આપી ઘરે સાજા થઈ ગયા છે। કહેવાય છે કે કોઈપણ બીમારી કે તકલીફમાં માત્ર દવાથી જ સાચો થવાય છે એવું જરૂરી નથી, દર્દીને પણ પોતે હિંમત રાખવી જોઈએ અને બીમારીથી અને તકલીફથી જાતે હિંમત દાખવી અને બીમારી સામે લડી અને બીમારીને હરાવી સ્વસ્થ થવા માટેની હિંમત જોઈએ, ત્યારે આવી કોરોના મહામારીને પણ હિંમત દાખવી અને આજે અડીખમ ઊભા છે। હાલ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સૌ કોઈ લોકો હિંમત હારી જતા હોય છે અને કોરોના મહામારીની જંગને પણ હારી જતા હોય છે, ત્યારે આવા હિંમત દાખવનાર લોકોને કારણે ઘણા લોકો આજે પણ બચી જાય છે તેમના એક ઉત્તમ ઉદાહરણ દેખાઈ રહ્યું છે અને લોકોએ પણ કોરોના મહામારી સામે લડવાની હિંમત દાખવવી જોઈએ જેથી કરીને આ મહામારીની સામે પણ જીત મેળવી અને સાજા થઈ સ્વસ્થ થઈ શકાય છે। આ સાથે સૌ કોઈ લોકોને પણ તેમણે અપીલ કરી છે કે કોરોના મહામારી સામે ડરવાની જરૂર નથી, બસ જરૂર છે તો સાવચેત રહેવાની અને હિંમત દાખવવાની। જો કોરોના દર્દી હકારાત્મક વિચાર અપનાવી હિંમત દાખલ છે અને મારી સામે જેટલી વધારે કાળજી રાખશે અને સતર્કતા રાખશે એટલું જલ્દી કોરોના સામે જંગ જીતી શકશે અને દેશ અને દુનિયામાં પણ કોરોના સામેની જંગમાં સહભાગી બની મહામારીને ખતમ કરવા માટે ભાગીદાર બનશે। કાનભાઈ સુઆ, ZS TV, ઉપલેટા। નારાયણભાઈ, શું તકલીફ હતી તમને? મને કોરોનાની તકલીફ થઈ ગયેલી હતી અને હું સેવંતરાના વતની નારણભાઈ લાખાભાઈ બારિયા મારું નામ, માજી સરપંચ। કોરોનાથી ડરવાની જરૂર નથી, કોરોનો સામે લડત આપવાની જરૂર છે। દવા લેવી જરૂરી છે એ ફાઇનલ, પણ દવા સામે હિંમત છે ને એ હશે તો જ તમે કોરોનો બહાર આવી શકશો। જો હિંમત હારી જાઓ તો કોરોનો તમારી માથે સવાર થઈ શકશે, બાકી જો હિંમત હશે તો કોરોનાનો તમે 101% હરાવી શકશો, એમાં વિના સંકોચ છે। હું 16 દિવસ દવાખાનાની અંદર રહ્યો છું, 16 દિવસની અંદર મારા મનની અંદર એવું થયું કે ભાઈ મારે હકીકતથી કહું હવે દવાખાનામાં રહેવું નથી। મેં મારા ભાઈના છોકરાને મારા છોકરાને વાત કરેલી કે ભાઈ આપણે તમે મને ઘરે લઈ જાઓ, જો તમે મને ઘરે લઈ જાઓ તો 100% હું હાજો થઈ જઈશ અહીંયા દવાખાનાની અંદર। આ મહામારીની અંદર મને અનુકૂળતા આવતી નથી, ઓક્સિજનની જોરદાર તકલીફ હતી, 1 મિનિટ ઓક્સિજન વિના રહેવાતું નહીં, ઘરે બાટલાની બધી વ્યવસ્થા કરી અને મને છે ને ઘરે લઈ આવ્યા અને અત્યારે મારી પરિસ્થિતિ સુધારામાં 70% છે, 70%, 10%